खेरगाम तालुकामां 22 કલાકમાં 4.8 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણી થઈ જવા પામ્યો। खेरगाम तालुकामां 4.8 ઇંચ વરસાદ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદ ખબકાતા તાલુકામાંથી પસાર થતી તાનમાન અને ઓરંગા નદીમાં સતત બીજા દિવસે પણ ઘોડાપુર આવતા 4 જેટલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા, જેના પગલે ખેરગામ તાલુકાનો ધરમપુર અને વલસાડ તાલુકા સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો, જેમાં તાન નદી ઉપર પાટીખટાણા, ચીમનપાડા, મરગમાળ, બહેજ, કુટીખડક, ભંભા અને નદઈ મલ્લા ગરગડિયાનો લો લેવલ બ્રિજ મળી તાલુકાના 4 જેટલા લો લેવલ બ્રિજ બીજા દિવસે પણ સતત પાણીમાં ગરકાવ રહેતા ખેરગામ તાલુકાનો ધરમપુર અને વલસાડ તાલુકાના કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। તાલુકામાં તાનમાન અને ઓરંગા નદી ઉપરના 4 જેટલા લો લેવલ બ્રિજ બંધ થતા રહેતા જનજીવન પ્રભાવિત થવા સાથે વાહન ચાલકો અને રાહતદારીઓને આર્થિક ભારણ વેઠવાની નોબત આવતી હતી। તો બીજી બાજુ ખેરગામ તાલુકાના પાટી ગામના નદી ફળિયાનો ખટાણાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ રહેતા ધરમપુર તાલુકાના ખટાણા ગામે દૂધ ડેરીએ દૂધ ભરવા જઈ ન શકતા પશુપાલકોને 2 દિવસથી આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી છે। ખેરગામ તાલુકામાં 22 કલાકમાં 4.8 ઇંચ વરસાદ થવા સાથે સિઝનનો કુલ 119.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। મનભાઈ નાયક, હું પાટી ગામનો સરપંચ છું। અમારા આ નદી ફળિયા જે કોજવે છે નદી પર, એના લીધે જ દર વર્ષે આ જ પ્રશ્ન ઊભો થાય છે કે વધુ પડતો વરસાદ થવાથી આ કોજવે પરથી પાણી જાય તે માટે લોકોને ઘણી બધી તકલીફ પડે છે, ફરી જવું પડે છે। જ્યાં અમારો એક આદિવાસી એરિયો છે જ્યાં પશુ પર દૂધ ભરીને જીવન ચલાવે છે, તે મોસ્ટ ઓફલી ઘણા અમારા નદી ફળિયાના જે વ્યક્તિઓ છે 30-35 કે 40 જણા એ ખઠાણા દૂધ ભરતા છે। એ લોકોને બી ચક્રાઓ મારીને વરપાડા થઈને વિરવલ થઈને આમ રાજપુર થઈને ખઠાણા દૂધ ભરવા જવું પડે છે મોસ્ટ ઓફલી। બીજું કે અમારે વધુ પડતા રોજગારી મેળવવા માટે ધરમપુર સાઈડ રાજચંદ્રમાં અથવા તો વાપી સાઈડ જતા હોય એ લોકોને બી ઘણો ચક્રાવો મારવો પડે છે। બીજું કે અહીંયાના કોલેજ જન કે આઈટીઆઈ કરવા જતા બધા જ છોકરાઓ વિદ્યાર્થીઓને બી આ ઘણી બધી તકલીફ પડે છે। બીજું કે હાલ તરફ અમે જે ધરમપુર બસ ડેપોની બસ માંગણી કરી છે, હાલે બસ ચાલુ તો થઈ છે પણ સર હાલના આ પોઝિશનમાં પાણી ભરાઈ જવાથી એ બી બસ બી હવે બંધ થઈ ગઈ છે, માટે કરીને આ પુલનું કોઈ બી નિરાકરણ થાય આ અમને નમ્ર વિનંતી છે આપ સાહેબને। હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ।